विराम बाद ફરી એકવાર આપનું સ્વાગત છે આ વી ટીવી પર ચૂંટણી લક્ષી વિશેષ કાર્યક્રમ જોઈ રહ્યા છો બેઠક બોલે છે આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ જામનગર ઉત્તર બેઠક અંગે નવા સીમાંકન પછી રચાયેલી આ બેઠક છે ચર્ચા કરી રહ્યા છીએ વી ટીવીના ડિરેક્ટર સતીશભાઈ મોરી અને જામનગરથી સંવાદદાતા રવિ બુદ્ધદેવ સાથે આ ચર્ચાને આપણે આગળ વધારીએ જેમ આપણે સાંભળ્યું કે જામનગર શહેર ભાજપ ના પ્રમુખ અશોકભાઈ નંદા અને જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ દિનેશભાઈ પરમાર જે રીતે બંને વ્યક્તિઓ જીતનો દાવો કરી રહ્યા છે શું લાગે છે આપને સતીશભાઈ રાજકીય પરિસ્થિતિને જોતા મતદારોના ટ્રેન્ડને જોતા અહીં શું સ્થિતિ સર્જાઈ શકે છે આમાં એવું કહી શકાય કે કાંટાની ટક્કર રહેવાની છે કેમકે જો આપણે ભૂતકાળના આંકડા નજીકના ભૂતકાળના આંકડા જોઈએ તો 2009માં આ બેઠક જામનગર ઉત્તરની જે છે એ બેઠક નવા સીમાંકન પ્રમાણે લોકસભાની ચૂંટણીમાં સમાવિષ્ટ હતી તો 2009ની લોકસભા ચૂંટણીમાં જ્યારે ભાજપના રમેશભાઈ મુંગરા અને કોંગ્રેસના વિક્રમ માંડમ ઉભર્યા હતા તો એ વખતે એવું બનેલું કે 200 કે 300 વોટ આ નવા સીમાંકન પ્રમાણેના વિસ્તારમાં 200 થી 300 વોટ કોંગ્રેસને વધારે મળેલા એટલે હવે જ્યારે આ બેઠક વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે પહેલીવાર આવશે નવા સીમાંકન પ્રમાણે ત્યારે શું પરિસ્થિતિ થાય છે એ આના ઉપરથી સહેજ આપણને નજરઅંદાજ થાય કે આ સીટ આપણે કોઈને એવું કહેતા હોય કે ભાજપ જીતી જાય શહેરી વિસ્તાર છે તો એ પણ ખોટું પડે અને એવું કહીએ કે કોંગ્રેસ જીતી જાય તો એ પણ ખોટું પડે પણ આ બેઠકમાં 200-250 મતનો 2009માં જે તફાવત રહ્યો છે ભાજપ કોંગ્રેસ વચ્ચે અને કોંગ્રેસ આગળ હતી 250 વોટથી તો એવું ચોક્કસ કહી શકીએ કે આ શહેરી વિસ્તાર હોવા છતાં જો કોંગ્રેસને વધારે મત મળ્યા હોય અને પરંપરાગત રીતે શહેરી વિસ્તારમાં ભાજપને વધારે મત મળતા હોય એવા સમયે તો આ બેઠક 100% કોંગ્રેસ માટે એટલી ફળદાયી કે અથવા તો ફેવરેબલ ગણી શકાય સંજોગો જો ભૂતકાળના જોવા જઈએ જામનગર કોર્પોરેશનની વાત કરીએ જામનગર તાલુકા પંચાયતની વાત કરીએ જિલ્લા પંચાયત હાપા માર્કેટયાર્ડ આ બધી જ મહત્વની જે જગ્યાઓ છે સહકારી ક્ષેત્રથી માંડીને રાજકીય દ્રષ્ટિએ ગણી શકીએ દરેકમાં ભાજપ ક્યાંક ને ક્યાંક છવાયેલું રહ્યું છે છેલ્લા 27 વર્ષથી આ બેઠક પર ભાજપ કબજો જમાવી રહ્યું છે અને લોકસભામાં જે ચૂંટણી થઈ આખું ચિત્ર અલગ જ સામે આવ્યું આ બંને પરિસ્થિતિઓને જોતા શું લાગે છે આજે આગામી વિધાનસભા ચૂંટણી આવશે મતદારોનો ટ્રેન્ડ છે મતદારોની માનસિકતા મતદારોની જે અપેક્ષા છે તે કેવી રીતે અસર વર્તાવશે જો જામનગર કોર્પોરેશન ભાજપ સત્તામાં છે જામનગર તાલુકા પંચાયતમાં પણ ભાજપ સત્તા પર છે જામનગર જિલ્લા પંચાયતમાં હાપા માર્કેટયાર્ડમાં આ બધી જ જગ્યાએ ભાજપ સત્તા પર હોવા છતાં 2009ની ચૂંટણીમાં લોકસભા વખતે આ જ બેઠક પર ભાજપ માઇનસ હતું એટલે આ બેઠક ભાજપ માટે ઉપર બીજા બધે ભલે સત્તા હોય પણ આ બેઠક ભાજપ માટે જીતવી એટલી સરળ ન પણ કહી શકાય શું કહેશો રવિ આપ જ્યારે ખૂબ જ સ્થાનિક રાજકારણથી વાકેફ છો આપનું શું કહેવું છે કે રાજકીય દ્રષ્ટિએ નવા સીમાંકન પછી જામનગર ઉત્તર બેઠકની રાજકીય સ્થિતિની જો વાત કરવામાં આવે કે કઈ પ્રકારનું સમીકરણ અહીં રચાઈ રહ્યું છે જે ચોક્કસથી જો એવી વાત કરવામાં આવે તો સ્થાનિકોની મેં જેમ આપને પહેલાં પણ જણાવ્યું અને મોરી સાહેબે પણ જેમ જણાવ્યું કે અહીં લોકોની અમુક સમસ્યાઓ છે ખાસ માંગણીઓ છે એ અમુક નથી સંતોષાણી સાથે સાથે હવે લોકોની અપેક્ષાઓ પણ વધતી જાય છે કે અમને પ્રાથમિક સુવિધાઓમાં પણ વધારો થાય પણ એક વાત એ પણ છે કે આટલા વર્ષોથી જેમ સાહેબે જણાવ્યું કે ભાજપનું એક હતું શાસન ચાલ્યું આવે છે જામનગર વિધાનસભાની બેઠક પર હાલની જ વાત કરવામાં આવે તો હાલ પણ વસુબેન ત્રિવેદી જામનગર શહેરના ધારાસભ્ય છે તેઓ મિનિસ્ટર પણ છે તો જેમ સાહેબે વાત કરી કે જામનગરમાં એક હતું ભાજપનું જે શાસન ચાલ્યું આવે છે તે જોતા આ વખતની ચૂંટણી છે તે ગુજરાતભરમાં ભારે રસાકસીભર્યો જંગ વચ્ચે હશે ત્યારે અત્યારે તો ખૂબ કેવું મુશ્કેલ છે કે આ બેઠક પર ભાજપનું શાસન આવશે કે કોંગ્રેસનું એક મહત્વનો સવાલ એ પણ થાય છે કે છેલ્લા 27 વર્ષથી આ બેઠકમાં ખાસ કરીને જે ઉડીને આંખે વળગે તેવી વાત કહી શકાય કે ભાજપનું એકઠું શાસન જોવા મળ્યું છે માત્ર લોકસભાની ચૂંટણી એવી રહી કે જ્યાં કોંગ્રેસને થોડા વધારે મત મળ્યા અને ક્યાંક ને ક્યાંક હવે આ વખતની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ આશા રાખી શકે કે કાંટાની ટક્કર આપી શકશે ભાજપના ઉમેદવારો માટે પણ કહી શકાય કે
વધારે પડતા આત્મવિશ્વાસમાં રહેવાની જરૂર ન ગણી શકાય. મતદારોમાં જે છેલ્લા 27 વર્ષથી શાસનની વાત છે, અસંતોષ ઘણો જોવા મળી રહ્યો છે કે પ્રાથમિક સુવિધાઓ નથી મળી, અને સર કહી રહ્યા છે કે વિકાસ જરૂર થયો છે અને એ જ કારણે બે બેઠકોની રચના થઈ છે. આવા સંજોગોમાં આપને શું લાગે છે, મતદારોનો અસંતોષ છે તે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને ફાયદો કરાવી જશે? ચોક્કસથી જો આ વખતની વાત કરું તો જામનગરની બંને સીટો માટે કંઈ પણ કેવું એ ખૂબ અઘરું છે, કારણ કે એક જે 78ની હતી અને જે આપણે સીટની વાત કરી રહ્યા છીએ તે એકદમ સીટ આ જામનગર માટે, જામનગરના જે કોઈ ઉમેદવાર હશે, ભાજપના હશે અથવા કોંગ્રેસના હશે, જે કોઈ પણ ઉમેદવાર હશે તેના માટે લડવી ખૂબ જ અઘરી છે. અને તૈયારીઓની જો વાત કરવામાં આવે તો બંનેમાંથી એક પણ પક્ષ છે તે કોઈ પણ જાતની કચાશ છોડવા નથી માંગતું. હાલથી પાયાના કાર્યકરોથી માંડી અને તમામ મોટા આગેવાનો સુધી, તમામ કાર્યકરો અને આગેવાનો ખૂબ જ, ભાજપ હોય કે કોંગ્રેસ, બંને ખૂબ જોરદાર તૈયારીઓ કરી લીધી છે અને કોઈ પણ જાતની કોઈ પણ કચાશ રહેવા દેવા નથી માંગતું. અસંતોષની વાત છે તો એવું નથી કે શહેરનો વિકાસ નથી થયો. પહેલાંની દ્રષ્ટિએ શહેરનો વિકાસ પણ થયો છે, નથી થયો એવી વાત નથી, પણ ક્યાંક ને ક્યાંક લોકોમાં અસંતોષ છે કે અન્ય શહેરોની સરખામણીએ અમારા શહેરનો વિકાસ નથી થયો, એવી અપેક્ષા પૂર્ણ કરે એવો ઉમેદવાર આવે. વિરામ બાદ આપનું સ્વાગત છે. ચૂંટણી લક્ષી વિશેષ કાર્યક્રમ બેઠક બોલે છે માં ચર્ચાને આગળ વધારીએ. સતીશભાઈ, જાણવા માંગીએ કે પુરુષ અને મહિલા મતદારોની સંખ્યામાં અહીં 5% જેટલો મોટો તફાવત આંકડાકીય દ્રષ્ટિએ સામે આવી રહ્યો છે, તેની અસર શું થઈ શકે છે? મહિલા મતદારો આ વિધાનસભા મતવિસ્તારમાં 47% છે અને પુરુષ મતદારો 52% છે. એટલે આ કદાચ એ કારણે બન્યું હોય કે જે બહારથી જે અન્ય પ્રાંતમાંથી લોકો આવે અને જે એકલા રહેતા હોય એના કારણે મહિલા અને પુરુષની સંખ્યામાં આટલો બધો તફાવત જોવા મળે છે. એટલે આની મોટાભાગે મહિલા મતદારો મોટાભાગે અત્યારે એવું લોકો કહે છે કે નરેન્દ્ર મોદી આકર્ષે છે, તો આ 5% મતદારો અહીં ઓછા છે. એટલે એમ જોવા જઈએ તો એટલું ભાજપ માટે નકારાત્મક પાસું કહી શકાય. અને હવે સંભવિત ઉમેદવારોની જો વાત કરવામાં આવે, શું લાગે છે ભાજપના સંભવિત ઉમેદવારો કોણ કોણ હોઈ શકે છે આ બેઠક પર? આ બેઠક પર હવે આ આખા જિલ્લાનું ચિત્ર છે, એ જે પહેલાં અગાઉ 8 બેઠક હતી એમાંથી 7 બેઠક થઈ. જે જામનગર રૂરલની બેઠક પહેલાં અનામત હતી SC માટે, એ હવે શિફ્ટ થઈને ભાણવડ ગઈ છે. અત્યારે હવે ભાણવડના ધારાસભ્ય છે મૂળુભાઈ બેરા, જો આહિર સમાજના અગ્રણી છે, વર્ષોથી છેલ્લા 4-1 ટર્મથી એ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે. કેશુભાઈ સરકારમાં પણ તેઓ મંત્રી હતા, અવારનવાર પ્રધાન પદ પણ ભોગવી ચૂક્યા છે, એક સંગઠનના વ્યક્તિ તરીકે પણ આગવી છાપ ધરાવે છે, આહિર જ્ઞાતિ ઉપર પૂરતું પ્રભુત્વ છે. એક મૂળુભાઈ બેરાનું નામ પણ એવું ચર્ચાય છે કે શહેરની સીટમાંથી જો લડાવવામાં આવે તો મૂળુભાઈને લડાવવામાં આવશે. બીજું છે ભૂતપૂર્વ શહેરી વિકાસ પ્રધાન, અને જામનગરમાં જ્યારથી ભાજપ જનસંઘનો ઉદય થયો ત્યારથી એ ભાજપ જનસંઘ સાથે જોડાયેલા, વચ્ચે ક્યારેક એ ટ્રેક બદલી અને કોંગ્રેસમાં ગયા હશે, પણ આમ જોવા જઈએ તો એમનો લાંબો વખત ભાજપ સાથે રહેલા છે અને એમની એક પકડ પણ છે. જામનગર કોર્પોરેશન ઉપર પણ એમની પકડ છે, એ કોર્પોરેટર પણ હતા અને મ્યુનિસિપાલિટીમાં પણ સારો એવો રોલ કરેલો જે તે વખતે. એટલે પરમાનંદભાઈ ખટ્ટરનું નામ પણ ચર્ચામાં ચાલી રહ્યું છે. આ ઉપરાંત કરશનભાઈ કરમૂર, જો આહિર જ્ઞાતિના આગેવાન છે, તેમનું પણ નામ ચાલી રહ્યું છે. એ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે, ચેરમેન છે છેલ્લે 2 વખતથી, અને શાસક પક્ષના કોર્પોરેશનમાં નેતા તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. અને તેઓ વિધાનસભા અને લોકસભા ચૂંટણી દરમિયાન એક ઇન્ચાર્જ બનાવે છે ભારતીય જનતા પાર્ટી, એ રીતે એક ઇન્ચાર્જ તરીકેની પણ તેમની કામગીરી રહી છે. એટલે સંગઠનના મજબૂત પકડવાળા વ્યક્તિ કહેવાય. એ રીતે કરશનભાઈ કરમૂરનું નામ પણ ચર્ચામાં છે. ધીરુભાઈ કારિયા, કે જો લુહાણા સમાજના આગેવાન છે, કેમકે જામનગરમાં જે કુલ મતદારો છે એમાં લુહાણા સમાજની પણ સારી એવી સંખ્યા છે. આમ જોવા જઈએ જે આપણે જ્ઞાતિવાર વર્ગીકરણ કર્યું છે એમાં લુહાણા સમાજ જોવા જઈએ તો 5% કરતાં વધારે લુહાણા સમાજ છે કુલ મતદારોમાં. એટલે લુહાણા સમાજના મતદારોને ધ્યાને લઈ અને ધીરુભાઈ કારિયાનું નામ પણ ચર્ચામાં છે. આમ
એ ધીરુભાઈ ભાજપના એક સક્રિય કાર્યકર ખરા, પણ અત્યાર સુધી બહુ ચૂંટણીની દ્રષ્ટિએ જોવા જઈએ કે ક્યાંય સ્પર્ધા કરી જીત્યા હોય કે એ રીતે ક્યાંય એમનું નામ નથી. કોંગ્રેસના સંભવિત ઉમેદવારોની જો વાત કરવામાં આવે, આપને શું લાગે છે કોંગ્રેસના સંભવિત ઉમેદવારો કયા કયા હોઈ શકે છે? કોંગ્રેસના સંભવિત ઉમેદવારમાં ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે અકુભા છે, તેઓ એક મજબૂત દાવેદાર ગણાય છે સ્થાનિક કક્ષાએ. જામનગર જિલ્લા પંચાયતના હાલના સભ્ય છે અને વિપક્ષમાં એક સારી ભૂમિકા ભજવી રહ્યા છે. આ ઉપરાંત વર્ષોથી યુવા કાળથી તેઓ કોંગ્રેસ સાથે સંકળાયેલા રહ્યા છે, એટલે એક ધર્મેન્દ્રસિંહ જાડેજાનું નામ ચાલે છે. જો કોંગ્રેસ પક્ષ આ બેઠક પર લઘુમતીનું કાર્ડ ખેલવા માગતી હોય અથવા તો લઘુમતી ઉમેદવારને ટિકિટ આપવા વિચારે તો કાસમભાઈનું નામ છે, જે લઘુમતી આ વિસ્તારનો વિરોધ પક્ષના નેતા પણ કોર્પોરેશનમાં રહી ચૂક્યા છે. હાલ વોર્ડ નંબર 1ના તેઓ કોર્પોરેટર પણ છે અને એમનો જ વોર્ડ પાછો આ વિધાનસભા મત વિસ્તારમાં આવે છે, એટલે કાસમભાઈનું નામ છે. કેશુભાઈ માડમ, જેઓ સાંસદ વિક્રમ માડમના સગા થાય છે અને તેમની હાલમાં તેઓ કોર્પોરેટર પણ છે અને કોંગ્રેસના એક સક્રિય કાર્યકર તરીકે છે, એટલે કેશુભાઈ માડમનું નામ પણ ચર્ચામાં રહ્યું છે. ખૂબ જ રસપ્રદ ચર્ચા ચાલી રહી છે, પરંતુ સમયના અભાવે આ ચર્ચાને અહીં જ થંભાવવી પડશે. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર, આપ વીટીવી સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા, સમગ્ર બેઠકની જે રાજકીય પરિસ્થિતિ છે તેના પર પ્રકાશ પાડ્યો તે બદલ. બેઠક બોલે છે, અત્યારે બસ આટલું જ, રજા આપશો. નમસ્કાર.